गुड मॉर्निंग स्टूडेंट्स। अगाउना क्लास में आप चोपड़ानी इंद्रजार पाठनो अभ्यास कर्यो हतो। एमां जोयुं हतुं के जीवलग केटली दारुण परिस्थिति में जीव रह्यो छे, एना बाळकोनी केवी हालत छे, अने लेखक ज्यारे एमना घरे उघराणी जाय छे ए वखते एना घरमां कशुं छे नहीं, छतां एने शीरो बनावीने खवडावे छे, अने एना जीवड़ाना बाळको जे छे भूख्या नागापूंगा एनी सामे टीकी टीकीने जोई रहे छे। छता ए साहुकारना दीकराने जरा भी आपदा न पड़वी जोईए एवुं विचारीने एने जमाडीने मोकलवानो आग्रह राखे छे। ज्यारे भीखू छे ए भीखू पोताना ત્રણ બે મિત્રો સાથે એમના ત્યાં ગયો ત્યારે એને થેલી ભરીને શાકભાજી પણ એને ભરી આપી છે, એની પાસે એના ઘરમાં ખાવા માટે કંઈ છે નહીં, છતાંય એ સાહુકારને આ રીતે ખાવાની વસ્તુઓ આપતો રહેતો હતો। એને વ્યાજ પેટે જે પૈસા ભરવાના હતા એ પૈસા ચૂકવવા માટે એની પાસે પૈસા નહોતા, છતાં એક અનાજ ખેતરમાં પાકતું અનાજ કઠોર બધી જ વસ્તુઓ એ સાહુકારને ત્યાં આપી આવતો હતો। અને આ રીતે સાહુકારના દીકરાને આપત્તિ ન પડે, વિપદા ન પડે એનું એ ખાસ ધ્યાન રાખતો, અને દાનતનો શુદ્ધ હતો એ બધું આપણે જોયું હતું। લેખક જ્યારે છેલ્લે જીવડાને ત્યાં ઉઘરાણી જાય છે એ વખતે જીવડાની જે દારૂણ પરિસ્થિતિ જોવે છે, એના પછી પાછા ઘેર આવે છે, અને ઘેર આવીને આખી રાત એમને એના એ જ વિચારો આવ્યા કરે છે। અને ગરીબ લોકોના ની આવી પરિસ્થિતિ માટે અમારા જેવા સાહુકારો જ જવાબદાર છે એવું એમને અનુભવ થાય છે, એવું તેમને લાગે છે, અને પરિણામે તે આખી રાત અજંપામાં ગાળે છે। તે રાતે એટલે કે જ્યારે ઉઘરાણીએ ગયા એ દિવસે પાછા આવ્યા પછી એ રાતે એમને ઊંઘ ન આવી, જીવલાના જ વિચારો આવ્યા કર્યા, એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કાળમી ગરીબાઈ યાદ આવે એનું વાક્ય, બોડીને તો વળી કાંકી કેવી, ઘડી ઘડી એમને યાદ આવ્યા કર્યું। રાત આખી અજંપામાં ગાળી, અશાંતિમાં ગાળી, હું શોષણખોર છું, પોતે શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ એમના હૃદયમાં જાગ્યો। શીરો જમતા હતા ત્યારે જીવલાના નાંગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા। જ્યારે લેખક અને એમના મિત્રો જીવલાના ઘરે બેસીને શીરો જમતા હતા ત્યારે એના ઘરે રહેલા એના નાગાપૂંગા અને ભૂખ્યા બાળકો એની સામે કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય ખડું થયું। ભણવા ગણવાની ને રમવાની ઉંમરે, એટલે જીવડાના છોકરાઓ એટલા નાના હતા, ભણવા ગણવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપવા માટે જતો, કે બર્તન માટે લાકડા કાપવા માટે જતો, તો કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે વેટ કરતો, ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો એના ઘરે એમ કે શીરો ખાતો હતો। એના છોકરાના મોંનો કોળિયો મેં જ ઝૂંટવ્યો છે એમ મને લાગ્યું, ને તે પછી ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને શાકભાજી પણ લઈ આવ્યા, મારી જાત ઉપર મને તિરસ્કાર થયો। પેટમાં ખાડા પડવા એટલે ખૂબ ભૂખ લાગવી, પેટમાં ખાડા પડવા ખૂબ ભૂખ લાગવી, ખૂબ ભૂખ લાગવી, સાવકારી પેટે એટલે સાવકારને પરત ચૂકવવા, કરજ ચૂકવવા, મોનો કોળિયો ઝૂંટવી લેવો, મોનો કોળિયો ઝૂંટવી લેવો, મોનો કોળિયો ઝૂંટવી લેવો એટલે ગરીબની આવક ઉચાપત કરવી, ઉચાપત કરવી,
टीकी टीकी ने जोवू एटले ताकी ताकी ने जोवू એટલે કહે છે કે મને મારી જાત ઉપર તિરસ્કાર આવ્યો. સવારે બાએ બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? સવારે એમ કે મેં બાને પૂછ્યું કે જીવલો પોતાનું દેવું ક્યારે ભરપાઈ કરી લેશે? એ વિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? લેખકને આખી રાત જીવલાના જ વિચારો આવ્યા કરે. અને પછી સવારે ઉઠીને બાને પૂછ્યું કે જીવલો પોતાનું દેવું ક્યારે ચૂકતે કરી રહેશે? વિચારો તો કેટલો ગરીબ છે, એને તો દેવું કેવી રીતે ભરપાઈ કરશે? ત્યારે કેટલો ગરીબ છે, દેવું કેવી રીતે પૂરું કરશે? ત્યારે બાએ કહ્યું, ઓગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. એને રોકડા રૂપિયા આપ્યા હતા તો એને પાછા આપવાના છે. કંઈ આપણા ઉપર ઉપકાર થોડો કરે છે, એમ ઉગર થોડું આપે છે. મારે ગળે એ વાત ન ઉતરી, એટલે સમજણમાં ન આવવી. ગળે વાત ન ઉતરવી એટલે સમજણમાં ન આવવું. ગળે વાત ન ઉતરવી એટલે સમજણમાં ન આવવી. બાની આ વાત મારા સમજમાં આવી નહીં એમ કહે છે. સમજમાં, સમજણમાં નહીં, સોરી, સમજમાં ન આવી. સમજમાં ન આવી એટલે કહે છે કે મને બાની આ વાત સમજમાં આવી નહીં. વર્ષ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો. નાગલી એટલે એક બાવટા જેવું અનાજ, બાવટા જેવું અનાજ. તો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. જ્યારે એ ગાડું લઈને બધું આપવા માટે આવ્યો હતો ત્યારે નાગલીનો રોટલો અમારા ઓટલે બેસીને ખાતો હતો. અને બાએ અથાણુંને થોડી દાર આપ્યા હતા. બાએ અથાણું અને થોડી દાર એને આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક. જ્યારે હું એના ઘરે ગયો ત્યારે એને મને શીરો બનાવીને ખવડાવ્યો. જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓસિયાળો થઈને, ઓસિયાળો થઈને એટલે કે લાચાર થઈને, ઓસિયાળાની જેમ ખાય છે, એ વિરોધાભાસ મને ખૂંચ્યો. વિરોધાભાસ એટલે માત્ર દેખીતો વિરોધ, કે એના ઘરે હું જ્યારે જઉં ત્યારે એ મને શીરો ખવડાવ્યો અને મારે ઘરે જ્યારે આવે ત્યારે એનું જ લાવેલું ભાગ્યું મારા ઓટલે બેસીને ઓસિયારાની જેમ એ ખાય, એ મને ગમ્યું નહીં. ઓસિયાળો એટલે લાચાર. મને નાગલી એટલે બાવટા જેવું અનાજ, બાવટા જેવું એક અનાજ, બાવટા જેવું એક અનાજ. એટલે એ મારે ત્યાં આવ્યો ત્યારે ઓટલે બેસીને રોટલો ખાતો હતો, એના ઘરેથી લાવેલું, એ મને ખૂંચ્યું, મને ગમ્યું નહીં. ખટકવું, ખૂંચવું એટલે ખટકવું. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. તકાદો કરવી એટલે કડક ઉઘરાણી કરવી કે દબાણ કરવું. તકાદો કરવો એટલે કડક ઉઘરાણી કરવી. તકાદો કરવો કડક ઉઘરાણી કરવી. અને ખટકવું, ખૂંચવું, ખૂંચવું એટલે ખટકવું. એટલે બા પૈસા માટે એને કડક ઉઘરાણી કરતી હતી, તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. એટલે જીવલો દુઃખ રડવું એટલે મુશ્કેલી જણાવવી. દુઃખ રડવું
એટલે મુશ્કેલી જણાવવી। बापूजीए तने केटला रूपिया आप्या हता? जीवलाए अतिशयोक्ति विना बधी बात करी, एने अतिशयोक्ति कर्या वगर बधी बात करी, एटले वधारे कशुं कह्या वगर, अतिशयोक्ति एटले वधारे कशुं उमेर्या वगर, कर्या वगर एने मने बधी वात करी। ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા। ખેતર વેચાતું લેવું હતું એને વખતે, એની પાસે કમાણીનું કોઈ સાધન નહોતું, એટલે કમાવા માટે ખેતી કરવા માટે એને ખેતર વેચાતું લેવું હતું, તો એને 300 રૂપિયા વ્યાજે લીધેલા। 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એની શ્રદ્ધા હતી, એટલે કે વ્યાજે લીધેલા જે પૈસા હતા એ 2-3 વર્ષમાં પાછા ભરાઈ આપી દેવાશે એવી એને મનમાં શ્રદ્ધા હતી। પણ વર્ષ એક પછી એક ખરાબ આવે, એટલે કે સારો વરસાદ ન થયો, પરિણામે સારો પાક ન થયો, અને એને કારણે એ વ્યાજ ચૂકવી શક્યો, એટલે કે પૈસા ચૂકવી શક્યો નહીં, એટલે વર્ષ એક પછી એક ખરાબ આવ્યા। રોકડ બહુ નહોતો આપી શક્યો, એટલે એ દર વર્ષે એમ કે રોકડા પૈસા આપી શકતો નહોતો। મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણાના નીકળતા હતા। 300 રૂપિયા વ્યાજ પેટે જીવલાએ લીધા હતા, અને આજે જ્યારે ચોપડો લેખક જોવે છે ત્યારે ચોપડામાં 1500 રૂપિયાનું લેણું એની પાસેથી નીકળે છે, અને આજે હવે ફરી જ્યારે હિસાબ કરશે ત્યારે બીજા પૈસા ચડશે, એટલે 1500 જેટલા લેણાના પૈસા નીકળતા હતા। બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા। 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું। બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરતા હતા, અને 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું, એટલે આજે તેના પર અંગૂઠો પાડવા જીવડો આવ્યો હતો। અંગૂઠો પાડવો એટલે ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું, એટલે જીવલો આજે અંગૂઠો પાડવા માટે ત્યાં આવ્યો હતો। વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી લાકડા ઘાસ ગોળ આપી જાય, તે બધું મફતમાં। વર્ષો વર્ષ લેખક કહે છે કે મને સમજણ છે ત્યાં સુધી એ દર વર્ષે ગાડું ભરીને કંઈક ને કંઈક અમારે ઘેર એમ કે આપી જતો હતો, તો એ બધું તો ચોપડે ચડ્યું જ નહોતું। જો રોકડા પૈસા આપે તો ચોપડે લખાય, નહીં તો પેલું બધું તો મફતમાં જ સાવકારો એમ કે લે। એટલે કહે છે કે મારે તે શાકભાજી લાકડા હવે ગાડું ભરીને એ શું વર્ષો વર્ષ શું આપી જતો હતો, તો આ પણ ખાસ યાદ રાખવાનું કે શાકભાજી લાકડા ઘાસ ગોળ વગેરે આપી જાય તે બધું મફતમાં, ચોપડે રોકડ રૂપિયા સિવાય કશું જમી થાય નહીં, ચોપડામાં રોકડા રૂપિયા સિવાય કશું જમા થાય નહીં। ત્યારે આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો હાવકાનો જન્મો જન્મનો રોગી। આવે એટલે બાનું કોઈ કામ હોય તો એ કામ પણ એ કરી આપતો, તો એના પણ પૈસા ના આપે બા, અને છતાં એ જીવલો એમ કે જન્મો જન્મનો સાવકારનો રોગી, આ તો ક્યાંનો ન્યાય એમ। પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં, પૈસા ખોટા કરવાની દાનત ન હોવી
એટલે કરજ ન ચૂકવવાની હયાત વૃત્તિ ન હોય. પૈસા ખોટા કરવાની કરવાની પૈસા ખોટા કરવાની દાનત ન હોવી. કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી. ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી. પૈસા ન ચૂકવવાની ભાવના ન હોવી, એવું પૈસા આપવા નથી એવી ભાવના એનામાં કદી રહેલી નહીં. તારા પૈસા દૂધે ધોઈને આલવાના, તારા પૈસા દૂધે ધોઈને આપવું એટલે કે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. દૂધે ધોઈને આપવું, દૂધે ધોઈને આપવું એટલે પ્રામાણિકપણે આદરપૂર્વક આદરપૂર્વક દૂધે ધોઈને આપવું એટલે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. એટલે કહે છે કે એનામાં જરાય પૈસા ખોટા કરવાની દાનત નહોતી અને બધા પૈસા એ દૂધે ધોઈને આપવાની વૃત્તિ ધરાવતો હતો, એવી એની પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કારી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. એ જીવલો રાત દિવસ મજૂરી કરે તોય એના છોકરાઓ બિચારા ભાડે નહીં એટલે કે ભૂખે મરે. એ જીવલો રાત દિવસ કારી મજૂરી કરે, કારી મજૂરી કરવી એટલે ખૂબ મહેનત કરે તો પણ એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300 ના 1500 શી રીતે થાય? લેખક વિચારે છે કે આટલું બધું તો એ દર વર્ષે આપી જાય છે, ઉપરથી બાનું કામ પણ કરી જાય છે, તો આ બધું તો કશું ચોપડે લખાતું જ નથી અને પૈસાનું વ્યાજ તો ચડતું જ જાય છે, તો એના 300 રૂપિયાના 1500 રૂપિયા થાય કેવી રીતે? તો બધું આપેલું ગયું ક્યાં તે સમજવા જેટલી, 1500 થાય સી રીતે તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય. જીવલો અભણ હતો એટલે આ બધું તો એનામાં સમજવાની શક્તિ હોય જ નહીં, બુદ્ધિ હોય જ નહીં. એટલે કહે છે કે એ વાતને કેવી રીતે સમજી શકે? હમણાં ભણેલો ગણેલો વ્યક્તિ હોય તો એમ કહે કે મેં આ વર્ષે ગાડું ભરીને આટલું આપ્યું તો એની કિંમત જે થતી હોય એટલી તમે એમાં કાપી નાખો, એના પૈસા ગણી લો એમ કે. પણ બિચારો ગરીબ અભણ એવા જીવલાને આવી તો સમજ પડે નહીં. સાવકારનું ચોપડું જૂઠું થોડું હોય છે અને સાવકારો ચોપડામાં જે લખે એને જ સાચું માની લે અને કહે કે સાવકારનું ચોપડું થોડું જૂઠું બોલે, એટલે જે ચોપડામાં લખ્યું હોય એ બરાબર એમ એ માની લેતો, એવો એનો વિશ્વાસ. સાવકારના ચોપડામાં જે હોય એ સાચું જ હોય, સાવકાર કોઈ ખોટું લખે નહીં એવો એને પૂરો વિશ્વાસ હતો. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈ મારું હૃદય દ્રવી ઉઠ્યું. આવા શોષિત એટલે બીજાઓ દ્વારા જેનું શોષણ થયું હોય એને શોષિત કહેવાય. તો આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે તે આપી ચૂક્યો હતો, મુદ્દલ કરતાં તો એને કેટલુંય વધારે આપ્યું હતું, છતાં સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. રાતો ચોપડો એટલે હિસાબના લાલ રંગનો ચોપડો, હિસાબના લાલ રંગનો ચોપડો, રાતો ચોપડો એટલે હિસાબના લાલ રંગના ચોપડા. લાલ રંગનો ચોપડો એટલે સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે એ ક્યાંય વધીને ઊભું રહેશે. આજે પાછા ફરીથી દાસકાકા એને હિસાબ કરશે એટલે જે છે એનાથી પણ વધી જશે. જીવડો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે,
જીવલો તો ના ચૂકવી શકે, પણ એની સાત પેઢી આવી કાળી મંજૂરી કરે તો એ દીવાને ચૂકવી શકશે નહીં, એવી ચોપડાની આ ઇન્દ્રજાળ છે. આ ચોપડાની છેતરપિંડી એવી છે. મારું હૃદય રડી ઉઠ્યું એટલે ખૂબ દુઃખ થયું. હૃદય રડી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવો મારો ખ્યાલ માત્ર દંભ હતો. દંભ એટલે પાખંડ, દંભ એટલે પાખંડ. હું ગાંધીવાદી જીવન જીવું છું, ગાંધીજીની વિચારસરણી ધરાવું છું એવો મારો જે દેખાવ હતો ખાલી. હું ખરેખર ગાંધીવાદી જીવન જીવતો હોય તો આવું લોકોનું શોષણ મારા હાથે થાય નહીં. એટલે એમનું હૃદય રડી ઉઠ્યું. હૃદય રડી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. હૃદય રડી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. ખૂબ દુઃખ મારું હૃદય રડી ઉઠ્યું અને હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારના ચોપડાના બધા પારણા મેં ચીરી નાખ્યા. લોહી ચૂસવું એટલે આર્થિક શોષણ કરવું. લોહી ચૂસવું શોષણ કરવું. તો બા હા ના કરે પહેલાં તો એમને જે ચોપડા હતા એ ચોપડાના પાન ચોપડો હાથમાં લીધો અને રક્તવર્ણા બનેલા એટલે રક્તવર્ણા એટલે લાલ રંગના, લાલ રંગના બનેલા એ સાવકારના ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. ચીરી નાખવા એટલે ફાડી નાખ્યા. જીવલાને કહ્યું જા તું હવે અમારા રેણમાંથી છૂટો. અને જીવલાને કહી દીધું કે જા હવે તું અમારા ઋણમાંથી મુક્ત થયો. આ રીતે લેખકે જીવલાને ઋણમુક્ત કર્યો. લેખકના હૃદયમાં જીવલા પ્રત્યે અપાર પ્રેમ હતો. લેખકે જોયું તો ખરેખર જીવલાએ એના વ્યાજ પેટે પૈસા તો ક્યારનાએ ચૂકવી દીધા હતા, છતાં ચોપડામાં એના વ્યાજ પેટે દર વર્ષે પૈસા ચડાવ્યા જતા હતા. વ્યાજ જે રકમ લઈ ગયો હતો એટલા રકમની તો એને કેટલીય વસ્તુઓ દર વર્ષે એ જમા કરાવી જતો હતો, પણ એ બધું ચોપડે ચડતું નહોતું અને માત્ર રોકડ રકમ આપી તો જ ચોપડામાં લખાતી, બાકી બધું મફતમાં જ સાહુકારો એની પાસેથી ખાતા હતા. આ બધું જોઈને ખરેખર લેખકને ખૂબ દુઃખ થયું અને પછી લેખકે છેવટે એને ઋણમાંથી મુક્ત કરવા માટે એનો જે રાતો ચોપડો હતો એ રાતા ચોપડાના પેજ ફાડી નાખ્યા અને જીવડાને એ ઋણમાંથી મુક્ત કરી દીધો. આ રીતે લેખકનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું એટલે કે ખૂબ દુઃખ થયું એમને. અને અજ્ઞાન પ્રજાને છેતરવાની જે સાવકારોની વૃત્તિ છે એ વૃત્તિ તરફ એમને તિરસ્કાર અને ઘૃણા ઉદ્ભવી. બીજી એક કહેવત છે, બાંધી મુઠી લાખની જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. બાંધી મુઠી લાખની, બાંધી મુઠી લાખની જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. અહીંયા આ પાઠની અંદર સાવકારો અને સાવકારો ગરીબોનું કેવી રીતે શોષણ કરે છે એની વાત કરવામાં આવી છે. આમ સાવકાર વર્ગ ગરીબ વર્ગ હંમેશા ગરીબ રહે અને સાવકારો હંમેશા પૈસાવાળા થાય અને એમને જરા પણ ગરીબો પર દયા ન આવે એવા લોકોની ખરાબ વૃત્તિ પર નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ તો પ્રશ્ન, એક લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું તેમને લાગતું હતું. બીજો પ્રશ્ન છે, જીવલાની કરુણ દશા જોઈને લેખકને શું થયું? તો લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું, એમને ખૂબ દુઃખ થયું. પછી ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા ભુવા સાવકાર તલાટી અમલદાર અને ધગડું લોકોનો ભાગ રહેતો.
પછી ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો રક્તવર્ણો હતો અથવા તો લાલ રંગનો હતો. પછી લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ, જે આપણે જોયો હતો કે લેણદાર જ્યારે દેણદારના ઘરે જાય ત્યારે શીરો જમવાનો હક, અને જ્યારે દેણદાર લેણદારના ઘેર આવે ત્યારે એના ઓટલે બેસીને સૂકો રોટલો ખાય, આ બંનેમાં રહેલો વિરોધાભાસ હતો. તો અને દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુ આપવા જતો? તો અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ, લાકડા, ડાંગર, કેરી, ઢોરના ઢોર માટે ઘાસ વગેરે વસ્તુઓ એ દર વર્ષે સાવકારને ઘેર આપી જતો હતો. તો આમ તમારે અહીંયા જે પાઠ ચાલ્યો એમાંથી તમારે બીજા 10 અહીંયા બે વિકલ્પોવાળા પ્રશ્નો આપેલા છે, એ સિવાય તમારે બીજા 10 વિકલ્પોવાળા પ્રશ્નો બનાવીને લખવાના, અને 2-3 વાક્ય પ્રશ્ન નંબર 2માં 1 વાક્યના જે પ્રશ્નોના જવાબ છે એ 2 પ્રશ્નો તમારે લખવાના છે, અને 2-3 વાક્યના પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 1, 2 અને 3 લખવાનો, અને સાથે સાથે બીજા 10 હેતુલક્ષી પ્રશ્નો પણ તમારે બનાવવાના છે. બરાબર, હોમવર્કમાં. ઓકે, થેન્ક યુ.